गुड मॉर्निंग स्टूडेंट्स। तो हवे जो ये कैपेसिटर ना सूत्र पर आधारित दाखला है, लेकिन बहुत सरल दाखला। तो जो ये आपने शुं कहे छे, सुधी पहलू, ज्यारे बे कैप बे प्लेटो हवा में होय, એટલે બે પ્લેટ વચ્ચે કશું હોય નહીં, તો આપણે કામ કરીએ, જ્યારે બે પ્લેટ વચ્ચે હવા હોય એટલે આપણી ભાષામાં એને કહી દઈએ કેસ વન। આપણે જાણીએ છીએ કેપેસિટન્સનું સૂત્ર કે કાવું હતું, સી બરાબર એ એપ્સાયલોન ઝીરો અપોન ડી। પ્રારંભિક છે એટલે આને હું લખી દઉં સી ઝીરો, અંતર ડી ઝીરો, કારણ કે શરૂઆતની વાત છે। ત્યારે તેનું કેપેસિટન્સ, चलो याद करो कैपेसिटेंस मूल्य आप्यू छे 8 पिको फेराड। समांतर प्लेट कैपेसिटर सूत्र आवडतुं होवुं जोईए, C बराबर A एप्सिलॉन 0 / D, C बराबर A एप्सिलॉन 0 / D सूत्र पाक्कुं। हवे जो बे प्लेटो वच्चे अंतर अर्धु करवामां आवे एटले हवे आपणी पासे थयो केस 2। ध्यानथी सांभळजो, અંતર અડધું, એનો મતલબ એવો થયો કે d બરાબર d0 / 2, તમે અંતર અડધું કરી રહ્યા છો અને તેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક એટલે કેપિટલ K છો, ડાયઇલેક્ટ્રિક અચળાંક। નવું કેપેસિટન્સ મારે શોધવું છે, તો યાદ કરાવું, જ્યારે મેં એવું કીધેલું કે આવું કંઈ આવે तो याद छे सु कीधेलू के तमारे कैपेसिटन्स ने के वडे गुणवू पड़े। बोलो डायइलेक्ट्रिक अचळांक मुकाय कैपेसिटन्स मा के वडे गुणाय। बोलो डायइलेक्ट्रिक अचळांक मुकाय कैपेसिटन्स मा के वडे गुणाय, એટલે આપણે આને કે વડે ગુણવું પડે। ચલો આની જગ્યાએ સી ડેશ લખી દઈએ, સી 0 ની જગ્યાએ એ એપ્સિલોન 0, પણ ઉતાવળ ના કરતા આનું અંતર તમને આપ્યું d 0 / 2, ડાયઇલેક્ટ્રિક અચળાંક k as it is। ચલો બેટા 2 ઉપર આવતા તો વ્યવસ્થિત લખું, તો 2 a એપ્સિલોન 0 k / d 0। અહીં પહોંચ્યા પછી મને કઈક દેખાવું જોઈએ કે સર તમે આની વેલ્યુ જાણો છો, ના યાદ હોય તો આને સમીકરણ નંબર 1 બનાવી દો। યાદ કરો તમે એની વેલ્યુ જાણો છો, હે ને, બસ તમારો દાખલો પતી જવા આવ્યો। આ 2 એઝ ઇટ ઇઝ, બેટા આની જગ્યાએ શું લખાશે, 8 પીકો ફેરાડે, તેની જગ્યાએ શું આપ્યું છે 6। ચલો જાતે ટ્રાય કરીએ, 8 2 16, 16 6 96, એટલે આ થઈ ગયું 96 પીકો ફેરાડે 96। તો આપણી પાસે આનો જવાબ તૈયાર, બહુ જ સહેલો દાખલો, તો કઈ જ મગજમારી નહીં, ખાલી આ ધ્યાનથી જોવું કે આ વેલ્યુ આપણે ઉપર શોધેલી છે। આના જેવો એક બીજો દાખલો કે દરેક 9 કેપેસિટર વાળા, એટલે કે દરેકનું કેપેસિટન્સ 9 પીકો ફેરાડે છે, એવા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા છે। હવે આવા તમે 3 કેપેસિટરને શ્રેણીમાં જોડ્યા છે એટલે કે આ રીતે આકૃતિ દોરાય, C1 C2 C3, દરેકનું મૂલ્ય સરખું છે, એટલે C1 બરાબર C2 બરાબર C3 બરાબર 9 પીકો ફેરાડે। યાદ કરો દોસ્તો, જ્યારે બી કેપેસિટર શ્રેણીમાં જોડાય ત્યારે આપણે સૂત્ર શીખવાડ્યું હતું, 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3। સિમ્પલમાં ભૂલ ના પડે અને સી ડેશ કહી દઈએ, 1/C, 1/9 વત્તા 1/9 વત્તા 1/9, તો 1/C બરાબર 1, ઉપર થઈ જશે 1 વત્તા 1 વત્તા 1, એટલે 3, નીચે લસા 9। ઊંધું કરી દો તો સી ડેશ બરાબર 9/3, એટલે 3 પીકો ફેરાડે। આ આપણને 1 માર્ક્સ આવી ગયો, જેને સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય। હવે દરેક કેપેસિટર પરનું વિદ્યુત સ્થિતિમાન, તો સર અહીં વિદ્યુત સ્થિતિમાન જોઈતું હોય તો ઘણા લોકો ઉતાવળ કરે છે, ઉતાવળ ના કરશો, આનું વિદ્યુત સ્થિતિમાન V1, આનું વિદ્યુત સ્થિતિમાન V2, આનું વિદ્યુત સ્થિતિમાન V3,
याद करो श्रेणी में तो विद्युत स्थितिमान सरखू रहे नहीं, इतने मारे V1 प्लस V2 प्लस V3 बराबर V करवा पड़े। पहला नो विद्युत स्थितिमान वत्ता बीजा नो विद्युत स्थितिमान वत्ता त्रीजा नो विद्युत स्थितिमान। अपनी पासे वोल्टेज कितना आ गया 120, એટલે ટોટલ સપ્લાય આપણો 120। યાદ રાખજો જો કેપેસિટન્સ સરખા હોય તો વિદ્યુત સ્થિતિમાન સરખું જ થાય, એટલે આની જગ્યાએ ભી આપણે V લખીએ, આની જગ્યાએ ભી V, ચોખવટ કરી દઈએ V1 બરાબર V2 બરાબર V3 બરાબર V, તો 120 બરાબર 3V માટે V બરાબર 120 ભાગ્યા 3 એટલે 40 વોલ્ટ। તો યાદ રાખો બધાનો વોલ્ટેજ સેપરેટ 40 વોલ્ટ 40 વોલ્ટ 40 વોલ્ટ દાખલો એ પતી ગયો, પણ જો મને આ લોકોનો વિદ્યુત ભાર કહે તો આ હું તમને એક્સ્ટ્રા શીખવાડું છું, આમાં પૂછ્યું નથી પણ ટેવો પાડવી પડશે કે આપણે એમસીક્યુ સોલ્વ કરીએ ત્યારે આપણને ખબર પડી જાય। જો વિદ્યુત ભાર કે તો સૂત્ર ભણી ગયેલા Q બરાબર C ની, આપણું કામ થવું જોઈએ કે સર Q C ની જગ્યાએ સમતુલ્ય કેપેસિટન્સ 3 પીકો એટલે 10 ની માઇનસ 12, આટલું તૈયાર છે? દરેક માટે સેપરેટ વિચાર્યું એટલે આટલું તૈયાર થઈ ગયું સમતુલ્ય કેપેસિટન્સ। વોલ્ટેજ તમને આપેલા હતા કેટલા હતા 120, તો મારી પાસે વિદ્યુત ભાર તૈયાર થઈ ગયો 12 કરી 36 એટલે 360 ગુણ્યા 10 ની માઇનસ 12, તો ક્યુ બરાબર 2 પોઈન્ટ ખસેડો 3.6 ગુણ્યા 10 ની માઇનસ 10 કુલમ। યાદ રાખવું શ્રેણી શબ્દ આવે તો શ્રેણીમાં વિદ્યુત ભાર સમાન એટલે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q, બધાનો વિદ્યુત ભાર કેવો થઈ જાય સરખો। તો બે સરસ દાખલા તમારી સામે છે, ધ્યાનથી જોઈ લો।